ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી ભરીને ઉભા છે એની પણ બીજી એક મજા કહું. ખાલી ઈ જેલમાંથી ઉભા છે એટલું નહીં, ઈ વાત અધૂરી ગણાશે. એને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે કે જેટલા પર ચમરબંધી છે એને ભારતીય જનતા પાર્ટી જોડવા માંગે છે, છોડવા માંગતી નથી, નહીતર તો મેન્ડેટ આપે નહીં ને. રીબડા અને ગોંડલ ઈ બંને વચ્ચેનો જે હાઈવે ધોરી માર્ગ છે ને, તમે એને નો મેન્સ લેન્ડ કહી શકો. સાબિત જયરાજસિંહ બાપુએ એ કરવાનું છે કે ઈસ જંગલ મે એક હૈ શેર, બધા સેટિંગ કરી લે છે એવી વાતો પણ આવી છે. પછી સમાજનારા લોકો એમ કહેતા હોય કે તમે જયરાજસિંહ બાપુના ગુણગાન ગાઓ, અમે ગુણગાન નથી કરતા, અમે વાસ્તવિકતા વાત કરીએ છીએ. ભૂતકાળ બધાને ખબર છે ને, ઇતિહાસના પાના એમાં સાક્ષી છે, બાપુની વિરુદ્ધમાં ગયા એનો શું એના થયા છે. રમેશ મોહનપરિયા હોઈ શકે એને ખબર જ છે, આપણને આછી પાતળી, પરંતુ જયરાજસિંહ બાપુને તો ખબર જ હોય કે આ રીબડા ગ્રુપના છે. જે કંઈ રિઝલ્ટ આવશે એ ચોંકાવનારું હશે અને એના એનું એક યુ ટર્ન આવશે એ ચૂંટણીથી. નમસ્કાર મિત્રો. મિત્રો, નાગરિક સહકારી બેંકની ચૂંટણી, ગોંડલની ચૂંટણી છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. 15 સપ્ટેમ્બરે 11 ડિરેક્ટરો માટેની ચૂંટણી છે. મુખ્ય વાત એ છે કે ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે, 14 ફોર્મ પરત ખેંચાયા છે 37 માંથી. હવે ખરાખરીનો ખેલ છે. જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. મુખ્ય વાત એ છે ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડશે, જેલમાં છે તેમનું ફોર્મ યથાવત છે. સામે યતીશ દેસાઈનું જૂથ પણ પોતે મેદાને છે. યુથ કોંગ્રેસના પણ ખેલાડીઓ અપક્ષ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ તમામ બાબતે વાત કરીશું આજે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સાથે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. મુખ્ય વાત એ છે કે ગોંડલમાં તો આમ પણ રાજકારણ ગરમાયેલું રહેતું હોય છે, તેમાં હવે નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે અને ગણેશ ગોંડલ જેલથી ચૂંટણી લડશે, શું કહેશો સમગ્ર બાબત પર? જુઓ, આ જે જયરાજસિંહ બાપુએ આજે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાંથી પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું, એ બુદ્ધિપૂર્વકનો ખેલ હતો, ખેંચી જ લેવાનો હતો. કારણ કે મેન્ડેટ, આમ મેન્ડેટ સહકારી બેંકોમાં કે સહકારી મંડળીઓમાં હોતી નથી, એટલે મેન્ડેટ મળ્યો નહોતો જયરાજસિંહ બાપુને. પણ તેમ છતાં એણે બુદ્ધિપૂર્વક ઊભું રાખ્યું હતું. પછી આપણે આની પહેલાંની ડિબેટમાં કદાચિત મેં કીધું હતું કે પાછું ખેંચી લેશે અને આજે ખેંચાઈ ગયું. ખેર, તમને માંડીને વાત કરું એટલે આપણા ઓડિયન્સને ખબર પડે કે આખી ઘટના શું છે. 60-70 વર્ષ જૂની આ ગોંડલ નાગરિક સહકારી બેંક, યતીશભાઈ જે અત્યારે લડી રહ્યા છે કોંગ્રેસ તરફથી અથવા તો વિપક્ષથી, કોંગ્રેસ કરતા એ યતીશભાઈના ફાધર ગોવિંદભાઈ દેસાઈ, એ ગોવિંદભાઈને એણે આ બેંક સ્થાપી હતી એક જમાનામાં, એને મેઇન સ્થાપકમાંના એક હતા. 60-70 વર્ષ જૂની બેંક છે, 60,000 એના સભાસદો છે, 10-12,000 લોકોનું મતદાન થાય છે, 300 કરોડ રૂપિયાનું ધિરાણ એની ઓલી ડિપોઝિટ છે, 150-200 કરોડનું ધિરાણ છે, એટલે આખે આખું માળખું 500 કરોડની આળે ગાળે રમે છે. હવે રહી વાત આપણી ચૂંટણીની, ચૂંટણી આની પહેલાં અનેકો થઈ, એટલી બધી ચર્ચામાં નથી રહી જેટલી આ થઈ છે. અને ચર્ચાનું એકમાત્ર કારણ એ છે કે જયરાજસિંહ જાડેજા ગ્રુપમાંથી એના દીકરા ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી ભરીને ઊભા છે. એની પણ બીજી એક મજા કહું. ખાલી ઈ જેલમાંથી ઊભા છે એટલું નહીં, ઈ વાત અધૂરી ગણાશે. એને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. હવે તમે કલ્પના કરો, બીજી બધી વાત તો પછીની. આપણે ઘણી વખત જુઓ, હર્ષ સંઘવીથી માંડીને ગુજરાત સરકાર વારંવાર એવું કહેતી હોય છે, અમે ચમરબંધીને છોડીશું નહીં. ગુજરાતની ભોળી જનતા એમ સમજે છે કે આ ચમરબંધીને પછાડી દેશે કે ઢાળી દેશે કે જેલમાં પૂરી દેશે, પણ છોડશે નહીં. હવે આપણને ખબર પડે છે, ધારો કે આ ગણેશ જાડેજાના કિસ્સામાંથી સમજી શકાય કે જેટલા પણ ચમરબંધી છે એને ભારતીય જનતા પાર્ટી જોડવા માંગે છે, છોડવા માંગતી નથી, નહીતર તો મેન્ડેટ આપે નહીં ને. પણ ખેર, મૂળ વાત એ છે કે ગોંડલ એ આખે આખો સ્પોર્ટ જ જુદો છે, એ સ્પોર્ટ અલગ સ્પોર્ટ છે. જેમ ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ થાય, નહીં તો ચોમાસું તો આખું ભારતમાં આવે, પણ ચેરાપુંજી એની ચોમાસાની આખી રંગત જુદી હોય છે. તડકા તો બધે પડે, પણ રણમાં તડકા પડે એ આપણે જાણીએ કે પાપડ શેકાઈ જાય તમે મૂકો તોય રેતી ઉપર, એને તડકો કહેવાય, પગના તળિયા બાળી નાખે એવો. એમ ચૂંટણીઓ બધે થાય, મતદાનમાં રસાકસી બધે થાય, બાકી બધી જગ્યાએ સરખું હોય, ગોંડલ આખી ઘટના જુદી છે. એટલે આપણે હસી મજાકમાં કહીએ છીએ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની અને ઇન્ડિયન પિનલ કોડની જ્યાં સરહદ પૂરી થાય છે ત્યાંથી ગોંડલ શબ્દ. ગોંડલ આખું જુદી ઘટના છે. ગોંડલમાં અને એની બાજુમાં સામેલ આવડું રીબડા અને ગોંડલ એ બંને વચ્ચેનો જે હાઈવે ધોરીમાર્ગ છે ને,
તમે એને નો મેન્સ લેન્ડ કહી શકો. અને એક બાજુ જેમ ભારત ને એક બાજુ પાકિસ્તાન હોય અને જે સંવેદનશીલતા હોય એવું રીબડા અને ગોંડલ છે. ગોંડલમાં જયરાસિંહ બાપુના રાજ છે, રીબડામાં અનિરુદ્ધસિંહ બાપુના રાજ છે. અનિરુદ્ધસિંહ બાપુના દીકરા એનું નામ છે, અનિરુદ્ધસિંહ બાપુના દીકરાનું નામ રાજદીપસિંહજી, એણે એને લોન્ચ કર્યો છે. જયરાસિંહે એના દીકરા ગણેશ બાપુને લોન્ચ કર્યા છે પોલિટિક્સમાં. હવે અત્યારે જે છે ગણેશભાઈ જેલમાં છે, આપણે જાણીએ છીએ કિસ્સો આખો દલિત સમાજની વિરુદ્ધનો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ એને જેલમાં જવું પડ્યું અને 3-4 મહિનાથી જેલમાં છે. જામીન મળવા થઈ રહ્યા છે પણ મળ્યા નથી. પણ એણે ચૂંટણીમાં ઝંપલાવીને શું સાબિત કરવાનું છે? સાબિત જયરાસિંહ બાપુએ એ કરવાનું છે કે ઇસ જંગલ મેં એક હૈ શેર, અહીંયા અમે કઈ થાય, મારો દીકરો જેલમાં હોય કે મેલમાં હોય એ જીતે જીતે જીતે, અમારું જ કયું થવાનું છે. મેં આપને કીધું તેમ 60-70 હજાર જેટલા આના સભાસદો હોવા છતાં 10-12% જ મતદાન થાય છે, એટલે 12,000 લોકો જ મતદાન કરે છે. હવે 11 જણાની ડિરેક્ટરની ચૂંટણી છે. જસદણ પંથકમાં 4,000 મતદારો એવા છે એ જયરાસિંહ બાપુ કે ખાપકી જાવ એટલે કૂવામાં ખાપકી જાય એના જેવી આની હાલત છે. કહેવાનો આશય એનો બધો પ્રભાવ છે. એટલે ગણેશ ગોંડલ જે કહે છે આપણે એ અચૂકે અચૂક જો બીજું કોઈ કયામત ના આવે તો જીતે છૂટકો છે, સમજી લ્યો. અને એ મેસેજ આપવા માંગે છે ભારતીય જનતા પાર્ટીને પણ, અને મેસેજ આપવા છે એના રાઇવલને પણ કે ભાઈ અમારા પંથકમાં હજી અમારો દબદબો યથાવત છે, જેલમાં જવાથી અમને કાંઈ ફેર પડતો નથી, કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન હાલે. આ સાબિત એણે કરવું છે અને એટલે એ ઊભા રહી ગયા છે. તમે જુઓ એની સામે ની પેનલમાં જે અતિશભાઈ જે છે, યતીશભાઈ દેસાઈ, એની પેનલમાં સૌથી ધુરંધર વ્યક્તિત્વ તરીકે ઉભા હતા કોણ? જયંતિભાઈ ઢોલના ધર્મપત્ની જયંતિભાઈ ઢોલ. એક જમાનામાં જયરાસિંહ બાપુના ખાસમ ખાસ ગણાતા હતા, પછી હવે થોડો ડખે થયો એટલે રાઇવલ થઈ ગયા. હવે એના પત્ની ઉભે એટલે જયરાસિંહ બાપુને ખબર પડે કે જયંતિભાઈ ઢોલ એ કોના એ ધારે તો એ પણ કઈ કમ નથી. સહકારી ક્ષેત્રમાં એનો દબદબો ભયંકર છે, ભૂતકાળમાં ચેરમેન રહી ચૂક્યા છે, તો પોતાની પત્ની ઊભી છે એમ કહીને પણ એ કમસે કમ વિપક્ષી પેનલ જે છે યતીશભાઈ દેસાઈની એને મત આપો એવું તો વલણ કરી જ શકે. તમે જુઓ આશ્ચર્યજનક રીતે જયરાસિંહ બાપુએ તો ફોર્મ પાછું ખેંચી લીધું, પણ જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેને પણ પાછું ખેંચી લીધું. આ છે દબદબો, એટલે વન સાઇડેડ કરણ. હવે અત્યારે વિપક્ષના ખેમામાં અગર કોઈ પડકારજનક કયો કઈ સક્ષમ થોડું કહી શકાય એવા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે પ્રતિપાલસિંહ જાડેજા. આ પ્રતિપાલસિંહ જે છે ઊભા છે એ થોડીક અસરકારક પરિબળ બનશે વિપક્ષમાં જયરાસિંહની સામે, પ્રમાણમાં થોડું. જીતવા બીતવાની એવી વાત નથી થતી, જે હોય તે પણ. બાકીના બધા જેટલા ઊભા છે એને કોઈ ને કોઈ રીતે બધા સમજે છે કે આ બધા આવું આક્ષેપ છે, સાચું ખોટું રામ જાણે, પણ બધા સેટિંગ કરી લે છે એવી વાતો પણ આવી છે. એટલે એક યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતિપાલસિંહ જે છે એ એક વિપક્ષી ખેમામાં થોડા અત્યારે વજનદાર ગણાય. બાકી જયંતિ ઢોલના હટી જવાથી એટલે કે એના પત્નીનું પાછું ફોર્મ ખેંચી લીધું એટલે હવે યતીશ દેસાઈ એ પણ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, જુંજારું વ્યક્તિત્વ છે, એના ફાધર છે, એનું બહુ મોટું નામ હતું. અને એ પણ જેમ રાજકોટમાં ચીમનભાઈ શુક્લનો દબદબો હતો એમ ગોવિંદભાઈ દેસાઈનો ગોંડલમાં દબદબો હતો. એક શુક્લકડી મહાત્મા ગાંધી જેવું શરીર હતું પણ ધ્રુજા એનું પોતાનું મનોબળ એટલું ખતરનાક ને સારું હતું કે એનો એ જયરાસિંહ બાપુની સામે પણ આજની તારીખે એ તે દિવસે જીવતા ત્યારે પણ એણે પણ આવી વાત કરી હતી અને એના દીકરા પણ આ વાત કરી રહ્યા છે. પણ જયંતિભાઈ ઢોલના હટી જવાથી વિપક્ષી ખેમાની જે ચૂંટણી જે છે એ હવે થોડીક ઓછી એમ કે અસરકારક થઈ ગઈ અને જયરાસિંહ બાપુ જે છે એનો અત્યારે દબદબો ઓર વધી ગયો. એટલે ઇન ટોટાલિટી તમને કહું 15મી તારીખે ચૂંટણી છે, એના પરિણામમાં અત્યારે જોતા મેં કીધું તેમ જયરાસિંહ બાપુનો ઘોડો વિનમાં છે અને એ મેસેજ આપવા માગે છે કે મારા દીકરાને જે રીતે હવે જેલમાં જઈએ, આપણે આપણી ભાષામાં વાત કરીએ એને તો દુઃખ જ થતું હોય, કોઈને પોતાનો દીકરો જેલમાં જાય ગમે નહીં. પણ એક વસ્તુ કહું, જ્યારે પહેલી વખત કોઈ માણસ પોતે હારી આપણે 10મા કે 12મા ધોરણમાં નાપાસ થાય ને તો એક્સ્ટ્રીમલી એ લોકો એટલા બધા હસ્તપ્રભ થઈ જતા હોય બાળકો, કારણ કે જિંદગીમાં કોઈ દી આવું નાપાસ બાપાસ થયા ન હોય એટલે ડિપ્રેશનમાં આવી જાય યા તો પછી કોમામાં વયા જાય યા સુસાઇડ કરી લે. તો આ જયરાસિંહ બાપુ માટે જેલમાં મેલમાં હરખું હતું, અનેક ગુનાઓમાં ગયા છે ને આવ્યા છે ને બધું થયું છે. ગણેશભાઈ જે છે અતિ સુધી જેલમાં ગયા નતા, જ્યારે કે આ પહેલા કેસમાં 3-4 મહિનાથી જેલમાં છે એટલે હવે એને જેલની વાત જે છે એ પણ હવે એના માટે થઈને હવે સહજ થઈ જશે. ભવિષ્યમાં જેલમાં જવું એટલે એને હાદસો નહીં લાગે, કારણ કે એક વખત તો ડેબ્યુ થઈ ગયું. એવી રીતે આ ચૂંટણીમાં માની લો કે જીતી જાય તો હારી જાય, જીતે તો જીતવાની સંભાવના વધુ છે,
તો ઠીક છે, નંદઘેર આનંદ ભયો એના જેવું કરશે. માની લો કે હારી જાય તો પણ શું છે, આ કઈ પહાડ તૂટી પડવાનો નથી. કારણ કે 300-500 કરોડ રૂપિયાની બેંક છે. એ 300-500 કરોડ રૂપિયા કોઈ માયને નહીં રાખતા, કારણ કે ઝેરાસિંહ બાપુ સ્વયં આવી ત્યાં બેંક ખરીદી શકે એમ છે, પૈસા મૂલ્ય નથી. પણ ઝેરાસિંહ બાપુને એમ થાય જીતી જાય તો કેવા થાય, જુઓ મારો દબદબો હજી યથાવત છે, દીકરો જેલમાં હતો તો જીતી ગયો. હારી બી જાય અસર કરશે કોને, રીબડા જૂથ અસર કરશે આ ચૂંટણીમાં કઈ? ના, હજી સુધી સાયલન્ટ છે. જુઓ ક્યાંય કથા ક્યાંય એને સ્ટેટમેન્ટ સુધા આપ્યું નથી, કારણ કે આમાં એ સીધી રીતે આવ્યા નથી મેદાનમાં. હા, ભૂગર્ભમાં કદાચ જેને કંઈ કરવું ઘટતું સુધી, પણ આજ સુધી રીબડા ગ્રુપ તરફથી એક પણ સ્ટેટમેન્ટ આવ્યું નથી કે તમે નાગરિક બેંક ગોંડલની ચૂંટણીમાં જયંતિભાઈ ઢોલ કે યતીશભાઈ દેસાઈ કે એ લોકોને મદદ કરજો કે વગેરે વગેરે, અથવા જયરાજસિંહને મદદ નહીં કરતા, આવી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું. જુઓ ત્યાં આ પ્રકારની વાતો છે ને, એ માથા વાઢવા જેવી છે, કે હેલી વાત નથી, ધડે લડે ને શિર પડે એના જેવું છે. એટલે એણે આવી વાત કરી નથી, કારણ કે એમાં એટલું બધું એને અત્યારે જાજો રસ હોય ની ભીતરથી ભલે ગમે તેમ કરે, કારણ કે મોટા ભાગનાને ખબર છે કે અહીંયા ધારે તો એ જીતી શકે એમ છે, એમાં કોઈ સંભાવ નથી એમ, બરાબર છે. એટલે હા, એક વ્યક્તિ એમાં લડે છે, રમેશભાઈ મોણપરા, એ વ્યક્તિ જે છે એ કહેવાય છે કે રીબડા ગ્રુપની યા તો એની સાથે સિમ્પથી છે, યા ફિર રીબડા ગ્રુપના એની ઉપર હાથ છે, અથવા તો આની છાપ રીબડા ગ્રુપના હોવાની છે, એક રમેશભાઈ મોણપરા નામના. હવે એ લડી રહ્યા છે, પણ એના વિશે પણ રીબડા ગ્રુપ તરફથી, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે રાજદીપસિંહજી હોય, એક પણ સ્ટેટમેન્ટ આવ્યું, કમસે કમ મીડિયામાં તો નથી જ આવ્યું કે ભાઈ તમે આને મદદ કરજો ને આને હરાવી દેજો. એટલે તમને કહું છું કે આ વન સાઇડેડ અત્યારે ચાલી રહ્યું છે. હા, ગોંડલમાં રહીને યતીશ દેસાઈ અને જેટલા લોકો લડી રહ્યા છે એ એની છાતીને ધન્ય હો, કારણ કે ગોંડલમાં રહેવું અને ઝેરાસિંહ બાપુની સામે આવી રીતે ઊભા રહેવું અને લડવું અને બધી વાતો કરવી, કંઈ આપણે જેટલું ડિબેટ કરીએ એટલી હેલી વાત નથી સાહેબ. હકીકત તો આ છે, દુનિયા માને કે ન માને, પછી સમાજનારા લોકો એમ કહેતા હોય કે તમે ઝેરાસિંહ બાપુના ગુણગાન ગાઓ, અમે ગુણગાન નથી કરતા, અમે વાસ્તવિકતા વાત કરીએ છીએ. ભૂતકાળ બધાને ખબર છે ને, ઇતિહાસના પાના એમાં સાક્ષી છે કે બાપુની વિરુદ્ધમાં ગયા એનો શું એના થયા છે. હા, કેટલાક લોકો એવા નીકળ્યા છે, જેમ કે એમાં જયંતિ ઢોલ પણ ગણાય, એ લોકોએ નીકળ્યા છે, યતીશ દેસાઈ નીકળ્યા છે, ગોવિંદ દેસાઈ નીકળ્યા છે, આ રમેશ મોણપરિયા હોઈ શકે એને ખબર જ છે, આપણને આછી પાતળી, પરંતુ જયરાસિંહ બાપુને તો ખબર જ હોય કે આ રીબડા ગ્રુપના છે, માની લ્યો તો પણ લડી લેવું એટલે કંઈ કમ નથી. પણ મૂળ મેં કીધું તેમ, એક જમાનામાં જેમ બારવટિયાઓ મેદાને નીકળતા ને ધડ લડે શિર પડે એવી વાતો હતી, એમાં અહીંયા કળથી નહીં બળથી જ લડાય છે. અને આ ચૂંટણી એટલા માટે અત્યંત ચર્ચાસ્પદ બની ગઈ છે. 15મી તારીખે જે કંઈ રિઝલ્ટ આવશે એ ચોંકાવનારું હશે, અને એના એનું એક યુ ટર્ન આવશે એ ચૂંટણીથી, કોઈ પણ પક્ષે યુ ટર્ન આવવાનો. જી જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા એ બધા આપનો આભાર, ને આપે જે કહ્યું કે ચોંકાવનારું પરિણામ હશે એ અમે જોવા માટે આતુર છીએ કે શું પરિણામ આવે છે, ખરેખર ગુજરાતને ચોંકાવે છે કે નહીં. આભાર આપનો જોડાયા બદલ. નમસ્કાર. તો આતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમના દ્વારા કેટલી વાતો કરવામાં આવી છે, એટલે કે તમે જોશો તો જે ફોર્મ હતા તેમાંથી 14 ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે. મહત્વની વાત બતાવી હતી કે જયંતિ ઢોલના પત્નીનું પણ ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યું છે. જયરાજસિંહના પુત્ર પોતે હવે છે, એટલે જયરાજસિંહનું ફોર્મ પરત ખેંચાવાનું જ હતું, પહેલેથી જ વાત હતી, અને જયરાજસિંહ પોતે પરત ફોર્મ ખેંચી પણ લીધું છે. વાત એ છે કે યતીશ દેસાઈની પેનલ સામે છે, અપક્ષથી યુથ કોંગ્રેસના પ્રતિપાલસિંહ લડી રહ્યા છે, તે અસર કરશે તેમનું કહેવું છે, અને રીબડા જૂથના પણ વ્યક્તિઓ આમાં જોડાયેલા છે ત્યાં સુધીની વાત આવી ગઈ છે. મુખ્ય વાત એ છે કે ચોંકાવનારું પરિણામ આવી શકે છે તે પણ વરિષ્ઠ પત્રકારે કહ્યું છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. ચૂંટણી નાની છે, એક બેંકની ચૂંટણી છે, પરંતુ સમગ્ર રાજકારણ તેનાથી જ ગરમાયું છે. ગોંડલમાં હજુ તો મોટી મોટી ચૂંટણીઓ આવશે, પરંતુ આ નાની નાની ચૂંટણી પણ ખૂબ જ અસરકારક રહેતી હોય છે, અને તેમાં પણ ગણેશ ગોંડલ પોતે લડી રહ્યા છે જેલથી ચૂંટણી. જોવાનું રહ્યું જીતે છે કે નહીં, અને હારે છે તો પછી સ્થિતિ શું સર્જાય છે આવનાર સમયમાં ખબર પડશે. ગુજરાત તક જોતા રહો. ગણેશ ગોંડલ કેસ, તેમનો જેલવાસ, જયરાજસિંહ જાડેજા, ગોંડલ રીબડા જૂથ વિશે વાત સતત આપની સુધી પહોંચાડતા રહીશું. ગુજરાત તકની ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મને આપશો નમસ્કાર.